વંદે ગુરુણા ચરણારવિંદ સંદર્શિત સ્વાત્મસુખાવબોધે જનસેમા ગલિકાયમાને સંસાર અલમોહશાંતે રે ચિત્ત ચિંતય ચિરં ચરણો ગુરુર્વૈ પારં ગમિષ્યસિ યતો ભવસાગરસ્ય ઉત્તરાકલત્રમિતરે નહિ તે સહાયા સર્વં વિલોકય સખે મૃગત્રેષ્ણિકાવં 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 સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન ઉખા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ. અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે ગુરુ 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 માધવાનંદ હરે હરે. સ્વગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. સ્વગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન 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 જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુ દેવની જય સનાતન ધર્મની આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની તાપી મૈયાની જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. પરમાદરણીય વેદાંતાચાર્ય બ્રહ્મચારીજી તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર દેવી સંપત્તિના ગુણો જે આનંદકન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે, એમાં આપણે કાલના પ્રસંગની અંદર શ્રવણ કરી રહ્યા હતા જે રી, તો રીનો અર્થ છે લજ્જા, અને એ રીનું ઉદાહરણ રામાયણની અંદર
સતી સીતા માતાનું આપણે શ્રવણ કર્યું કે પોતાના જીવનની અંદર ગમે એટલી આપત્તિ આવી છતાં પણ એને પોતાના એ ધર્મની પોતાના મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું. એના પરથી બુદ્ધિની અંદર દળ થવું જોઈએ કે ગમે એવી આપત્તિ આવે, ગમે તેવું દુઃખ આવે, છતાં પણ પોતાના એ જીવનની અંદર જે પોતાનું લક્ષ્ય છે એ લક્ષ્ય ભૂલાવવું ન જોઈએ. કેમ કે શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે, જગતની અંદર ભલે શુદ્ધ છો, યદ્યપી શુદ્ધમ લોક વિરુદ્ધમ ના કરણીયમ ના ચરણીયમ. ભગવાન રામ પણ શુદ્ધ હતા અને સીતા માતા પણ શુદ્ધ હતા, છતાં પણ એક લોકની મર્યાદાને લઈ કોઈ સંસારની અંદર ભગવાન રામને આંગળી ન સીંધે અને સીતા માતાને આંગળી ન સીંધે એને માટે પોતાના જીવનની અંદર બધી જ પરીક્ષાઓ એ આપી, પણ એને એ લજ્જા પોતાનું જો ધ્રી નામનો જે ગુણ હતો એ છોડ્યો નહીં. કેમ કે આરોપ તો બધાએ કરવાના, સમજે એ પણ કરે અને ન સમજે એ પણ કરે. જેમ સમજો એ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણની ઉપર પણ એ આરોપ નાખવાવાળા હતા. ભગવાન કૃષ્ણને કે આ ચોર છે એ આરોપ નાખ્યો. એમાં હતું એવું કે સત્રાજીત પાસે સ્મંદકાંત મણી હતો અને સૂર્ય ભગવાનની કૃપાથી એને મળી ગયો છે. જે સ્મંદકાંત મણી એ ધારણ કરવાથી તમને લાગે કે આ સૂર્ય ભગવાન એ પધાર્યા છે, એટલું એનું એ તેજ. અને એટલું જ નહીં પણ નિત્ય પ્રતિદિન સૂર્ય ભગવાન ઉદય થયા પછી પૂજા પાઠ કરી અને 8 ભાર સોનું આપતા. કેટલું સોનું આપે દરરોજ? 8 ભાર. 8 ભાર એટલે કેટલું થાય જાણો છો? નહીં. અને હમણે જાણશો તો કે ઓહો આટલું બધું આપણને મળી જાય તો સારું. 1 ભારના 20 તોલા કેટલું થાય? હે, મને એટલું બધું ગણિત નથી આવડતું. 1 ભારના 20 તોલા તો 8 ભારના કેટલા થયા તોલા? 160 તોલા. આ દરરોજ સૂર્ય ભગવાન ઉદય થાય અને પૂજા કરીને જેમ તમે અહીંયા પૂજા કરો ને, ગુરુ ગીતાનો પાઠ કરીને ઘરે જાઓ અને તરત 160 તોલા હોનું મળે તો કેવું સારું. બધા મનમાં વિચાર કરતા મળી જાય તો સારું, મળી જાય પણ એ હૃદયની અંદર એટલી શ્રદ્ધા હોવી જોઈએ. 160 તોલા નહીં વધારે મળી શકે પણ એ અંતકણ શુદ્ધ હોવું જોઈએ. કેવળ દેખાવા પૂરતી ભક્તિ કરીએ છીએ, દેવા દેખાવા પૂરતું એ જપ કરીએ છીએ, દેખાવા પૂરતું એ ધ્યાન કરીએ છીએ, એવાથી કોઈ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. એ સત્રાજીત એક વખત ફરતા ફરતા દ્વારકામાં ગયા અને એ જ વખતે ઈસ વર્ષની અંદર અનાવૃષ્ટિ એટલે વરસાદ નહોતો થયો, એટલે કોઈ અન્ન પાક્યું નહોતું, પ્રજા એ અન્ન વગર દુઃખી હતી. અને એ વખતે રાજા હતા ઉગ્રસેન, એટલે ઉગ્રસેનને લઈ અને ભગવાન કૃષ્ણે સત્રાજીતને કહ્યું કે હે સત્રાજીત, આજે તમારી પાસે સ્મંદકાંત મણી છે, એ જો એ થોડા સમય સુધી એ ઉગ્રસેન રાજાને આપો તો એના દ્વારા એ સોનું મળે અને સોનાથી રૂપિયા મળે અને રૂપિયાથી એ પ્રજાને સુખી કરવાને માટે આપણે એ વ્યવસ્થિત કરી શકીએ. આ રીતે ભગવાને ઉગ્રસેનને માટે સત્રાજીની પાસે એ સ્મંદકાંત મણીની માંગણી કરી.
તો સત્રા જીતે એ ના પાડી કે હું તો નહીં દેવાનો, એ તો કોઈ ન દે, આપણે હોય તો ન દઈએ કે દઈએ આપણે, આમ જ મને કોઈ કદાચ એવું લાગે છે સાહુકાર હોય તો દે, દઈ છે દઈ શકીએ. તો સત્રાજીતે ના પાડી. હવે સત્રાજીત પાછો એ ઘરે ગયો અને ઘરે જઈ અને એને પોતાનો મણી કાઢી અને પાછા અલમારી એટલે કબાટની અંદર મૂકી દીધો. બે ચાર દિવસની અંદર એનો ભાઈ પ્રસેન એ સ્વંતકાન ધારણ કરી અને બે ચાર સૈનિકોને લઈ ઘોડે ચડી અને જંગલમાં મૃગ્યા ખેલવાને માટે ગયો. એમાં સૈનિકોથી પ્રસેન બહુ દૂર ચાલ્યો ગયો, કેમ કે ઘોડો તેજ હોવાથી બધાની વચ્ચેથી દૂર જતો રહ્યો. એમાં એકલો પડી જવાથી હિંસક પ્રાણીઓમાં એ જે વાઘ હોય અથવા સિંહ હોય એને એ મારી નાખ્યો. કોને મારી નાખ્યો? પ્રસેનને. આ પ્રસેન મરી ગયો એટલે એ મણી તો અહીંયા પડ્યો રહ્યો, એ સિંહ એ મણી લઈ અને જતો તો વચ્ચે એ કહે છે કે જામવાન મળ્યા, રીશ મળ્યો. કોણ મળ્યો? રીશ. એ બંનેમાં યુદ્ધ થયું ને એ યુદ્ધ થવાથી એ સિંહનો એ જામવાને નાશ કર્યો અને એની પાસે જે ચળકતો એ મણી પથ્થર સમજી અને જામવાન પોતાની એ ગુફામાં ગયા, પોતાના ઘરે ગયા રીશ. અને એની એ બાળકીની જે ધાઈ હતી માતા એને એ મણી આપ્યો. ખબર નથી આ શું છે. ત્યાર પછી જામવાન તો સુઈ ગયા. આ તરફ પ્રસેન એ રાજ્યમાં પાછા ન આવ્યા અને સત્રાજીતને થયું કે કૃષ્ણે મારા ભાઈને એ સ્મંદકાંત મણી લેવાને માટે મરાઈ નાખ્યો, મારી નાખ્યો. એટલે આ ભગવાનની પર ખોટું વાળાયું. અને આવા એ જગતની અંદર જીવો છે, કોઈ બી કલ્યાણના ભાગીદાર થઈ શકે નહીં, એને લાભ જ ન મળે. અને પછી પ્રાયશ્ચિત કરે તો સત્રાજીતે તો કઈ દોષનો ટોપલો કોની પર નાખ્યો? ભગવાનની ઉપર નાખ્યો. ભગવાને વિચાર કર્યો આમાં હું કઈ જાણતો નથી અને મારી ઉપર એ આળ આવ્યું ક્યાંથી ને. એટલે ભગવાને હવે તપાસ કરી, 8-10 સૈનિકોને ઘોડા પર લઈ અને ભગવાન પણ કહે છે કે ઘોડે ચડી અને નીકળ્યા. થોડી થોડી વાત જાણી કે પ્રસેન સ્મંદકાન મણી પહેરી અને જંગલમાં મૃગ્યા ખેલવાને માટે ગયો હતો. આપણે તમે કહો છો કોઈ ખેતરમાંથી તે જાર હોય ને, ખેતરમાં પાળો હોય એ ગાડું ભરીને લઈ જાય ચોરીને, તો એ શોધવાળા શું જોવે? એને કહો તમે શું કહો? હગડ. એટલે ભગવાનની ઉપર આળ આવવાથી, અને એ આળ પણ ક્યારે કઈ રીતે આવે? ખોટું આળ. ત્યાં ટીકાકારોએ લખ્યું છે ભાદર મહિનાની ચતુર્થીનો ચંદ્રમા એ જોવાય નહીં. અને જો તમે એ આંખથી પણ જોઈ લીધું ને એની પ્રતિબિંબ પણ જોઈ લીધું તો આવું ખોટું આળ આવે. ને ભગવાનને વિચાર કર્યો કે મેં આવું કંઈક કર્યું નથી, છતાં આળ આવ્યું હતો કે ક્યારેક ભૂલમાં એ ભાદર મહિનાની ચતુર્થીનો એ ચંદ્રમા એ જોવાયો હોય ગયું હશે, મારી પર ખોટું આળ આવ્યું. એને સત્ય કરવાને માટે ભગવાન એ હગડે હગડે ગયા જંગલમાં. અને જંગલમાં જ્યાં એ ઘોડાના હગડ બંધ થઈ ગયા ત્યાં એ સિંહના હગડ પગલા જોયા, અને સિંહના પગલા પણ જ્યાં બંધ થઈ ગયા ત્યાં જામવાનના પગલા જોયા રીશના. અને રીશને પગલે પગલે ભગવાન એ 8-10 સૈનિકોને લઈ એ આગળ ગયા. તો એ સગડ
ગુફામાં ગયા. હવે ભગવાને વિચાર કર્યો કે આ ગુફામાં જવું કઈ રીતે જવું, તો આ લોકોને બહારના સૈનિકોને કહ્યું કે તમે અહીંયા બહાર ઊભા રહો, હું અંદર તપાસ કરું છું અને તપાસ કરીને આવું છું. ભગવાન અંદર ગુફામાં ગયા અને જેમ અંદર ગુફામાં ગયા, જ્યાં એ જાંબાનું ઘર હશે એટલામાં અહીંયા અંદર ગુફામાં, ત્યાં તો એ મનુષ્યને જોઈ, કાળા માતાના માનવીને જોઈને એ ધાય હતી, એકદમ એ જોરથી ચિલ્લાવે જોકે એમાં રાડ પાડી ગઈ. ત્યાં તો એ જાંબાન જાગી ગયા અને મારા ઘરે મારી ગુફામાં કોણ કાળા માતાનો માનવી આવ્યો? એટલે એને ભગવાન કૃષ્ણને જોયા અને ત્યાર પછી કે તું કોણ છો, તું કોણ છો, એમ બંનેનું એ દ્વંદ્વ યુદ્ધ થયું બાહુથી. એમાં ઘણા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, પણ આ તરફ બે ચાર દિવસ થયા અને ભગવાન આયા નહીં. એટલે બધા જ એ સૈનિકો પોતાના ઘોડા લઈને વળી પાછા એ રાજમાં આવ્યા અને રાજમાં આવીને કે ભગવાન મરી ગયા. દ્વારકામાં આવીને શું કહ્યું કે ભગવાન મરી ગયા. એટલે અહીંયા તો રોકકો થવા લાગ્યો, પણ આ તરફ ભગવાન કહે છે કે લગભગ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યો અંદર ગુફામાં, અને છેવટે ભગવાને જાંબાને પરાસ્ત કર્યો. જાંબાને વિચાર કર્યો કે મારી સામે કોઈ એ ટકે નહીં, આ કાળા માતાનો માનવી છે કોણ? છેવટે ખબર પડી જાંબાને, આ તો કે છે રામા અવતારનો મારો ઈષ્ટદેવ, મારો એ રામ છે. કોણ છે? ને ત્યાર પછી ભગવાન કહ્યું કે હું અત્યારે અહીંયા કૃષ્ણ રૂપે એ પૃથ્વી પર આવ્યો છું. તો કે હે ભગવાન, તમારે અહીંયા આવવાનું કારણ શું થયું? ત્યારે ભગવાને બધી એની પહેલેથી વાત કરી કે મારી ઉપર ખોટો એ દોષ આવ્યો છે કે સ્મંદકાંત મણી હું જાણતો નથી, અને કે ભગવાને કે પ્રસન્નને મારી અને સ્મંદકાંત મણી લઈ લીધો છે, ને એ ખોટું આળ એ ધોવાને માટે હું એ તપાસ કરવાને માટે આવ્યો છું. ત્યારે જામવાનને કહે છે કે એ સ્મંદકાંત મણી કે મને આપો. તો જામવાન કે એમ નહીં આપો, આપું ખરો પણ એક શરત, મારી જે કન્યા છે જામવતી એની સાથે તમે પાણી ગ્રહણ કરો, એટલે એની સાથે લગ્ન કરો, અને લગ્ન કર્યા પછી મારી કન્યાને હું દહેજમાં આપું. શું કહો? એને કર્યાવરમાં આપું. ત્યાર પછી ભગવાને જાંબવતી સાથે એ લગ્ન કર્યા અને કર્યાવરમાં એ સંતકાંત મણી એ ભગવાને જામવાને આપ્યો. ભગવાન એ જાંબવતીને લઈને એ દ્વારકામાં આવ્યા અને સત્રાજીતને બોલાવી અને બધી વાત કરીને આ એ સંતકાંત મણી એ સત્યાજીતને પાછો આપ્યો. શું આપ્યો? સત્રાજીતને એમ થયું કે આ ખોટું આળ મેં ભગવાનની ઉપર નાખ્યું, હવે આનું પ્રાયશ્ચિત શું? સાચું હોય તો વાંધો નહીં. તો સત્રાજીતે પ્રાયશ્ચિત કરવાને માટે કર્યું, પણ આપણે કોઈની પર ખોટો આરોપ નાખીએ અને પ્રાયશ્ચિત શું કરીએ? ટીકા ટિપ્પણી કરીએ, બી શું કરીએ? સાચી ખોટી. તો સત્રાજીતે પ્રાયશ્ચિત એ કરવાને માટે, પાપને ધોવાને માટે ભગવાનને કહે છે, હે ભગવાન, તમે મારી જે કન્યા છે કોણ? આવડે છે નામ સત્યભામા. એ સત્યભામા સાથે તમે એ લગ્ન કરો અને સ્મંદકાંત મણી મારે જોતો નથી. અને ભગવાને એ સત્યભામાની સાથે લગ્ન કર્યા અને સ્મંદકાંત મણી ભગવાને આપ્યું, પણ ભગવાને એને પાછો આપી દીધો. એટલે અહીંયા એટલું જ કહેવાનું મતલબ છે કે કોઈની ઉપર દોષારોપણ કરીએ એ મોટું પાપ છે, અને એ ભગવાનને પણ પાપ લાગ્યું. ભગવાનની પર, ભગવાન રામ અવતારની અંદર એ ભગવાનની પર દોષારોપણ આવ્યો કે સીતા માતાને જેને લઈને એ રામે ત્યાગ કરવો પડ્યો, અને છેવટે સીતા માતાને જ્યારે પાછા લાવ્યા ત્યારે પણ કહે છે કે આ સીતા એ પવિત્ર છે, એ પવિત્ર નથી,
એ પણ એ આપણે પરીક્ષા કરીને જાણવું પડશે, તો જ એ આપણા રાજ્યમાં એ રહી શકશે. ભગવાન લાયા છે પણ એ પવિત્ર છે એની સાબિતી આપવી પડશે. અને એ વખતે કહેશે કે વિશ્વામિત્ર ઋષિ એ સીતા માતાને લવકુશને લઈ અને રાજ્યમાં આવ્યા અને તમારે પરીક્ષા આપવી પડશે, તમે એ પવિત્ર છો એમ. તો સીતા માતાએ બધાની સાક્ષીની અંદર એ પૃથ્વીમાં હું કે જો મનથી પણ એ પોત કોઈ પરપુરુષનું એ ચિંતન ન કર્યું હોય, મારા રામ સિવાય મેં કોઈનું એ સ્મરણ ન કર્યું હોય, નામ ન લીધું હોય અને સ્પર્શ પણ ન કર્યો હોય, તો હે ધરતી માતા મને તમે તમારા ખોળામાં લઈ લો એમ કહ્યું. એટલે ધરતી માતા ફાટ્યા અને ધરતી માતાના સમામાં સમાઈ ગયા. આ અંતિમ સુધી એ સીતા માતાએ એ પરીક્ષા આપી. અને આજે કોઈને સહન કરવું નથી, જ્યાં સુધી જીવનની અંદર એ રી નામનો ગુણ નથી, દેવી ગુણ નથી, ત્યાં સુધી લાભ મળી શકતો નથી. અને આગળનો દેવી સંપત્તિનો ગુણ ભગવાન કહે છે અચાપલમ, અચાપલમ ચપલતા રહિત. ચપલતા એ મનની, ચક્ષુ ઇન્દ્રિયની, શ્રવણ ઇન્દ્રિયની, આ હાથની, પગની, આ બધી જ એ ચપલતા રહીત, એનું નામ છે અચાપલમ. જેમ સરળ ભાષામાં ભગવાને મનની ચપલતાને શું કીધું? ચંચલતા કીધું. શું કીધું? જે અર્જુનજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, ચંચલમહિ મન કૃષ્ણ પ્રમાથી બલવર દ્રિયમ તસ્યાહમ નિગ્રહમન્ય વાયુર્યો સુદુષ્કરમ. હે ભગવાન, મન એટલું બધું ચંચળ છે. તો અહીંયા ભગવાન દેવી સંપત્તિના ગુણને બતાવતા અચાપલમ, મનની, વચનથી અને કર્મથી, હાથની, પગની, આ બધી જ ચપળતા રહિત, ચંચળતા રહિત, અચાપલમ. પણ આજે આપણા જીવનની અંદર એ અચાપલમ એ ગુણ એ રહ્યો નથી, અને મનની અંદર ખોટા જ એ ચપળતાના એ ડુંગર એ થયા કરે. આજકાલના સમાજની અંદર કેટલી એ ચપળતા વધી ગઈ, વિચાર કરો તમે. જે ચક્ષુ ઇન્દ્રિય છે, શ્રવણ ઇન્દ્રિય છે, રસના ઇન્દ્રિય છે, એ હાથ ઇન્દ્રિય છે, જે પગ ઇન્દ્રિય છે, આની ચપળતા, જ્યાં સુધી ચપળતા છે ત્યાં સુધી દેવી સંપત્તિનો ગુણ એ જીવનની અંદર ધારણ થઈ શકતો નથી. અને એને માટે ભગવાન કહે છે કે અચપળતા રહિત થવું એ દેવી ગુણ સંપત્તિનો ગુણ છે. અને જ્યાં સુધી ઇન્દ્રિયની ચપળતા દૂર ન થાય ત્યાં સુધી કહેવાય છે મળ વિક્ષેપ અને આવરણ, આ ત્રણ પ્રકારના દોષો દૂર થઈ શકતા નથી. તમને વાર વાર કહેવામાં આવશે કે મળ વિક્ષેપ અને આવરણ, મળનો સરળ અર્થ છે પાપ અથવા તો એ ક્રોધ. ક્રોધ એ મળ નામનો એ દોષ છે. તો મળ નામના દોષથી એ અંતકણ શુદ્ધ થઈ શકતું નથી, અને ચંચળતાને લઈ પણ મન સ્થિર થઈ શકતું નથી, અને આવરણને લઈને એ જ્ઞાન હૃદયની અંદર ઉતરી શકતું નથી. આ બધાને ધારણ કરવાને માટે, પ્રાપ્ત કરવાને માટે, મન નામના દોષને દૂર કરવાને માટે, ચંચળતાને દૂર કરવાને માટે, એટલે વિક્ષેપને દૂર કરવાને માટે અને આવરણને દૂર કરવાને માટે, એને માટે અભ્યાસ અને વૈરાગ્ય જો જીવનની અંદર ધારણ કરવામાં આવે. કેમ કે આપણે એ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણી ઇન્દ્રિયો આપણા એ કાબુમાં રહી શકતી નથી. અને એ ઇન્દ્રિયોને પહેલાં જીતવી, કે જેથી ધીરે ધીરે મનની અંદર રહેલી ચંચળતા, ઇન્દ્રિયોની રહેલી ચંચળતા એ સ્થિર થઈ શકે, ચંચળતા રહિત થઈ શકે. કેમ કે શાસ્ત્રની અંદર કહ્યું છે કે જ્યાં સુધી ચંચળતા છે, વિક્ષેપ છે, ત્યાં સુધી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રિપુટી એ એક થઈ શકતી નથી. ધારણા, ધ્યાન અને સમાધિ જ્યારે એ એક થાય ત્યારે એનું નામ છે એ સમાધિ. ત્રિપુટીનો નાશ થવો જોઈએ ધારણા, ધ્યાન અને સમાધિ. પણ આપણે તો એ થોડી વાર ધડીકે બેઠીએ છીએ ત્યાં તો એ મન ઇનપા ખેંચે, ચક્ષુ ઇન્દ્રિય ઇનપા કે છે, વાક ઇન્દ્રિય ઇનપા કે છે. અને આને ધીરે ધીરે બધી જ ઇન્દ્રિયોને અભ્યાસ દ્વારા જો એ મૌનપણું એ પણ એક ચંચળતાને દૂર કરવાને માટે એ સાધન છે. મૌન પણ, મૌન પણ આમાં તો એ ઘણા પ્રકારના એ છે.
જેને કાયિક કાષ્ટ, વાચિક કાષ્ટ, કાષ્ટમન, હમ જાણો છો ને તમે કાષ્ટમન, એમાં વાચિક મૌન, તો જે વાણી ઉપર સંયમ રાખવામાં આવે કે હું વાણીથી બોલતો નથી, તો ધીરે ધીરે બોલવાને માટે જો ધીરે ધીરે એ બોલવાનો અભ્યાસ એ ન કરીએ, કમસે કમ 24 કલાકમાં 1 કલાક મારે બોલવું નથી, મૌન રાખવું છે, તો ધીરે ધીરે અભ્યાસ દ્વારા એ થઈ શકે. અને કાષ્ટ મૌન, વાણીનું મૌન અને કાષ્ટ મૌન એટલે આખા શરીરનું મૌન, આખા શરીરને એ હલાવવું નહીં, કાષ્ટ મૌન. તો કાષ્ટ મૌન તો એ આપણે રહી શકાય નહીં, કે રહી શકાય, હજી વાણી દ્વારા સંયમ થાય રહી શકાય, મનનો સંયમ કરીને રહી શકાય, પણ કાષ્ટ મૌન, શરીરના મૌન, તે આખા શરીરની કે સ્થિર કરીને બેસવું 1 કલાક 2 કલાક, અને કદાચ આપણે શરીરથી બેઠા તો મન પાછું જાય ન જાય, શ્રવણ ઇન્દ્રિય જાય કે ન જાય, ચક્ષુ ઇન્દ્રિય જાય કે ન જાય, તો એને માટે ધીરે ધીરે અભ્યાસ દ્વારા અને સંસારના પદાર્થો પ્રત્યેથી મૌન, એ વૈરાગ્ય હોય તો ધીરે ધીરે ધ્યાતા ધ્યાન અને ધ્યેય રૂપ એ જીવ એ પ્રાપ્ત કરી શકે છે. એને માટે જેટલું બને એટલું શરીરનું જે એ ચાપલ્યપણું, ઇન્દ્રિયનું ચાપલ્યપણું, મનનું ચાપલ્યપણું રહિત થવું, એનું નામ છે અચાપલમ. આ પ્રમાણે ભગવાન કહે અચાપલમ, અને આગળનું કહે છે તેજ. તેજ પણ એક દેવી સંપત્તિનો ગુણ છે. તેજ પાસે એમ ન મજો કે એ જે સૂર્યનો તેજ, એમને કોઈ પણ વ્યક્તિની અંદર એની સામર્થ્ય શક્તિ દ્વારા, એની તપસ્યા દ્વારા જે તેજ છે, જેમાં સંસારના એ જીવો એના એ કહેવા પહેલા એના તેજના પ્રભાવથી, એના એ સામર્થ્યપણાથી એની મેળાએ જ એ કરવા લાગે, એટલો એ તેજનો પ્રભાવ છે કે જે પ્રભાવથી આપણે તમે પ્રભાવ કહો, જેને કદાચ જેમ રાજા હોય, રાજાના પ્રભાવથી પ્રજા કંઈ ઊંચી થઈ શકે નહીં, એમ કોઈ મહાપુરુષ હોય એના તેજથી પણ કહે છે કે પ્રજામાં ધીરે ધીરે એના ગુણો એ પ્રાપ્ત થવા લાગે, એનું આચરણ જોઈ અને જીવનની અંદર આમાં વ્યક્તિને એના તેજના પ્રભાવથી એવું આચરણ કરવાને માટે ઈચ્છા થયા કરે, કે આપણે પણ કર્યું હોય તો સારું. જેમ ધ્રુવનું ચરિત્ર જોવો, એ પ્રહલાદજીનું એ ચરિત્ર જોવો, તો આપણને એમ થાય નહીં કે ના, આપણે પણ એ એવું એ જીવન એ બનાવવું જોઈએ. એ તેજના તેજ નામે એ પ્રખ્યાત છે, કહેવાય છે, અને એ તેજના પ્રભાવથી, એના સામર્થ્યથી એને એ ગમે એટલે સમાજ એ વિરોધ કરે પણ એનું કંઈ બગાડી શકતા નથી. કેમ કે જે તમે જાણો છો કે પ્રહલાદજીનું બગાડવાને માટે હિરણ્યકશ્યપે બહુ પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદજીના તેજને લઈ, સામર્થ્યને લઈ અને હિરણ્યકશ્યપ પણ એને કંઈ મારી શક્યા નહીં, કે મારી શક્યા. કહેવાય છે કે પ્રહલાદજીને મારવાને માટે હિરણ્યકશ્યપ હોઈએ બંદૂકની ગોળીએ પણ મારવામાં આવ્યો, ભાલાથી મારવામાં આવ્યો, ધારિયાથી મારવામાં આવ્યો, એને પહાડ ઉપરથી ગબડાવવામાં આવ્યો, ભોજનમાં ઝેર ખવડાવવામાં આવ્યો, હાથીના એ ઝુંડની અંદર નાખવામાં આવ્યો, સર્પના ટોળામાં નાખવામાં આવ્યો, અને છેવટે છતાં પણ પ્રહલાદજીને કોઈ મારી શક્યા ન. મારવાથી છેવટે શું કર્યું બોલો, હે? એ હોળિકાને લઈને કહ્યું કે તું ખોળામાં લઈને બેસી જા, અને ચારે તરફ એ અગ્નિ હળગાવી, કેમ કે હોળિકાને એ વરદાન હતું, કેમ કે એ માયાવી હતી,
અને હોલિકા ખોળામાં લઈને બેસી ગઈ. અગ્નિથી તું બળીશ નહીં, અને પ્રહલાદજીને પકડીને બેસી જા તો પ્રહલાદજી બળી જશે. પણ એ પ્રહલાદજીના તેજને લઈને, શક્તિને લઈ, એની અંદર જે શક્તિ હતી, તેજ હતું, એને લઈને હોલિકા તો બળી ગઈ પણ પ્રહલાદજી બળ્યા. એ જ રીતે મીરાબાઈનું તેજ જો તમે, મીરાબાને રાણાએ એના પતિએ મારવાને માટે કેટલાય કાવતરા કર્યા. કઈ રીતે મીરાબાઈને મારવાની? મીરાબાઈને સાધુ સંતોની અંદર પ્રેમ, ભગવાનમાં પ્રેમ, એટલે ભજન કર્યા કરે. અને કોઈ એમ કે રાણા તમારી રાણી તો કે છે સાધુ સાથે ફરે છે, તો રાણાનું શું? હે, જે મેવાડના રાણા કહેવાય ને, મેવાડના રાણાએ કહ્યું, પણ છતાં ભાઈ મીરાબાઈ માન્યા નહીં. બસ એની એક જ લગ્ન હતી કે પરમાત્માની ભક્તિ. મીરે તો ગિરધર ગોપાલ, દૂસરનું કોઈ. અને મીરાબાઈ તો ત્યાં સુધી ગયું, સાધુ સંગમ બેઠ બેઠ લોકલાજ ખોય, મરજી હે નંદલાલ કી હોની ઓસો હોય. એને લઈ મીરાબાઈને મારવાને માટે, મીરાબાઈનો નાશ કરવાને માટે રાણાએ પહેલાં તો કહે છે, કહેવા છે એને સર્પના એક કંડિયા મોકલ્યા. શું મોકલ્યા? કે આ ફૂલના કંડિયા છે, મીરાબાઈને આપજો. અને મીરાબાઈ ફૂલના કંડિયા ખોલ્યા, હતા સર્પના કંડિયા, કંડિયામાં સર્પ બાંધી અને મીરાબાઈને પાસે મોકલ્યા. ત્યાર પછી કે છે ભગવાનનો એ પ્રસાદ છે એમ સમજીને મીરાબાઈને શું મોકલ્યો જાણો છો? શું મોકલ્યો? ઝેરના એ કટોરા મોકલ્યા. દેજો મીરાને હાથ, અને મીરાબાઈએ ઝેરના કટોરા પણ ઢોળી નાખ્યા. હે, પી ગયા તો મરી જાય ને, ઝેર પીએ તો મરી ન જવાય, એટલે મરી ગયા મીરાબાઈ. મીરાબાઈ એ ઝેરને એ ભગવાનનો પ્રસાદ માનીને, અમૃત જાણીને પી ગયા, તો મીરાબાઈ એના તેજને લઈ એનો નાશ થયો નહીં. છેવટે રાણો કહે છે કે મીરાબાઈને એક રૂમની અંદર, કક્ષની અંદર પૂરી મનાવવાને માટે ગયા કે આમાંથી તને કોઈ છોડવાવાળું નથી, તો એ બધું સાધુ સંતોનો સંગ છોડી દે. અને રાજમહેલમાં એ બિરાજ માનતા. મીરાબાઈ કે નહીં, હું તો એ ભજન કરવાની, એટલે કક્ષની અંદર કોઈ નથી. અને મીરાબાઈને મારવાને માટે રાણાએ એ તલવાર જ્યાં ઉગામી, તો મીરાબાઈની જગ્યાએ અસંખ્ય મીરાબાઈ દેખાવા લાગી. કઈ મીરાને એ મારવી? હાચી મીરા કઈ? છેવટે મીરાબાઈનો નાશ કરી શક્યા નહીં. અને રાણાને એ રજા આપવી પડી, એટલે પોતાની અંદર જે દેવી સંપત્તિનો ગુણ છે એ તેજ, પણ એ તેજ તેજસ્વીપણું એ ક્યારે સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે? મન વચન અને કર્મથી એકતા હોય તો. જે તમને બે દી પહેલા કહ્યું હતું, મનસ એકમ વચસ એકમ કર્મ એકમ મહાત્મનામ, મનસ અન્ય વચસ અન્ય કર્મ અન્ય દુરાત્મનામ. મન વાણી અને કર્મથી એક આવર્તન હોય તો તેજસ્વી પણ એ તેજ સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. અને મીરાબાઈની અંદર, પ્રહલાદની અંદર એ સામર્થ્ય હતું. કેમ કે પ્રહલાદજીને પોતાના પિતા એ ના પાડતા હતા કે મારા સિવાય બીજો કોઈ પરમાત્મા નથી, ને તું મારું નામ લે. પ્રહલાદજી કહે છે, હે પિતાજી, તમને પણ ચલાવવાળા કોણ, તમને બનાવવાળા કોણ, તમને જીવાડવાળા કોણ? કારણ ઘણા જીવો અભિમાનમાં આવીને સમજે છે કે અમે સર્વેશ્વરા છીએ, અમારી પર કોઈ નથી, અમે જ સર્વેશ્વરા. હજી આગળ આવશે ભગવાન કહે છે પોતે,
આ સૂર્યવૃત્તિના એ ગુણો ભગવાન આગળ જ કહેવાના છે. આ દેહ સંપત્તિ પૂરી થાય ને પછી એ પોતાને સમજે છે કે હું જઈએ બધા કરતા શ્રેષ્ઠ છું. પણ એ જ અજ્ઞાનતા છે, એ આસુરી વૃત્તિ છે, આસુરી વૃત્તિનો ગુણ છે જેને લઈ અને દેવી વૃત્તિ આવી શકતી નથી. અને દેવી વૃત્તિ આવવાને માટે જો એ મન કર્મ વચનથી એકતા હોય, વર્તન હોય, વ્યવહાર હોય તો અવશ્ય એ તેજ જીવનની અંદર પ્રાપ્ત થઈ શકે છે. અને આગળ તેજને પછી ભગવાન કહે છે ક્ષમા. ક્ષમા, ક્ષમા કોને કહેવાય? તો સામર્થ્ય હોય છતાં પણ એ વેર લેવાની ભાવના ન હોય એનું નામ છે ક્ષમા. શક્તિ હોય, સામર્થ્ય હોય છતાં પણ એને ભૂલી જાય અને એ વેર લેવાની ઈચ્છા ન થાય તો ક્રોધ અને ક્ષમામાં શું ફેર છે? ક્રોધની અંદર પહેલા ભગવાને કહી દીધું અક્રોધ, તો ક્રોધ ન કરવો, તો ક્રોધ અને ક્ષમામાં એ ભેદ છે. ક્રોધની અંદર એ વેર લેવાની ભાવના છે, મારું બગાડી નાખ્યું એટલે આટલું અહીંયા તો કરવાનું જ તે હું, એટલે વેરની ભાવના છે. જ્યારે ક્ષમામાં એ વેરની ભાવના નથી એટલે ક્રોધ અને ક્ષમામાં આટલો તફાવત છે. તો ભગવાનની કૃપા છે તો આગળ સમજવા માટે પ્રયત્ન કરશું. પણ ધીરે ધીરે દેવી સંપત્તિના ગુણોને એ ધારણ કરવાને માટે જેટલો અભ્યાસ વધે એ હવે કાલથી તે શ્રાવણ મહિનો શરૂ થશે, ચાતુર્માસ તો શરૂ થઈ ગયો છે. કમસે કમ જીવનની અંદર, કુટુંબની અંદર, ગામની અંદર, આપણા જીવનની અંદર જો સુધારો થાય તો એ આપણે શ્રાવણ મહિનાની અંદર એ ચાતુર્માસની અંદર કથા સાંભળી, ભગવદ્ ગીતા સાંભળી એ લાભ થઈ શકે. નહીં તો પછી એક કાનથી સાંભળતા આવ્યા છીએ ને બીજા કાનથી શું કરવાનું? કેમ કે ભગવાને તો બે કાન આપ્યા જ છે ને, શું કરવા? જીવનમાં સુધારો ક્યારે થાય? હું તો કહેવાય છે કે જે કરતા આવ્યા એમ કરતા રહીએ તો દરજી હોય ને શું કરે આખી જિંદગી? દરજી જીવે ત્યાં સુધી સીવે. એમ આપણે એને કરતા રહીએ તો જીવનમાં એ સુધારો ન થાય, ઉન્નતિ ન થઈ શકે, આધ્યાત્મિક માર્ગની અંદર એ ઉન્નતિ ન થઈ શકે અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. એને માટે આધ્યાત્મિક પ્રાણ બનવાને માટે, આત્મા પરમાત્માનો લાભ મેળવાને માટે, પરમાત્માની મહતી અનુકંપાથી આપણને સુંદર એ માનવ જન્મ મળ્યો છે એમાં પણ સુંદર સારો સમય છે. કેમ કે અત્યારે બધાને સમય છે, કેમ કે બહુ મંદી છે, મંદી છે ને, કોઈ ધંધો ચાલતો નથી. તો ધંધો નથી ચાલતો એટલે ચિંતા કરવાની જરૂર નહીં. ધંધો નથી ચાલતો તો ધંધો આપણે ભગવાનની ભજન કરવાનું એ ધંધો સરવાનો, વેપાર એ કરવાનો. કર્મ ન ભજન નો વેપાર, હરિ તારા નામ નો આધાર, કર્મ ન ભજન નો વેપાર જી. તો કમસે કમ ભજન નો વેપાર તો થાય ને, પણ કોઈની એ નિંદા ચુગલી આગી પાછી એ ન કરવી કે જેથી એ પાપના ભાગીદાર એ ન થઈ શકાય. કમસે કમ જેટલું બને એટલું એ પવિત્ર સમયની અંદર કોઈ ઉચ્ચ કોટીનું એ શાસ્ત્ર હોય કે રામાયણ હોય, ભાગવત હોય કે ભગવદ્ ગીતા હોય કે એ ઉપનિષદ હોય, પંચદર્શી હોય, કમસે કે વિચાર સાગર હોય એ કંઈ કલાક કલાક એ વાંચીએ તો ધીરે ધીરે વૃત્તિઓ અંતર્મુખી બને. તો 15 દિવસ તો ગયા ચાતુર્માસના, શ્યામાં ગયા? શ્યામાં ગયા? 15 દિવસ ઉપર થઈ ગયું. ઓલા મંગળવારે 16 તારીખે ગુરુ પૂર્ણિમા હતી. મંગળવારે તો 15 દિવસ કાલ થઈ ગયા ને, આ 16મો દિવસ ગણીએ અને પૂર્ણિમા ગણીએ તો કાલે અમાસ સાથે 15 દિવસ થાય. સમય તો કોઈની પ્રતીક્ષા કરતું નથી, યાદ રાખજો. સમય જવાનો, પણ સમય શેમાં કઈ વિતાવવો એ બુદ્ધિશાળીનું કામ છે. જેને પરમાત્માએ બુદ્ધિ આપી હોય, જેને વિચાર શક્તિ આપી હોય, સ્મરણ શક્તિ આપી હોય, યાદ શક્તિ આપી હોય, એને વિચાર કરો કે હું શું કરી રહ્યો છું અને મારે શું કરવું છે. જગતના પદાર્થો ગમે એટલા હશે તો પણ એ મરણ વખતે કોઈ કામમાં આવવાના નથી. અને જે કંઈ
ભગવાનનું સ્મરણ કર્યું હશે, આગીપાશી કરી હશે, નિંદા ચુગલી કરી હશે, સાચું ખોટું કર્યું હશે, સેવા કરી હશે કે ભજન કર્યું છે, એ જ કામમાં આવવાનું છે. સારું ને મોળું, સારું કર્યું હશે તો સારું ભોગવવું પડશે, અને મોળું કર્યું હશે તો મોળું ભોગવવું. અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભોક્તવ્યમ ક્ષેત્રે કર્મ જન્મ કોટી સતેરપી. નીતિકારક અવશ્ય કે છે ભોગવવું જ પડશે, એમાં કોઈનો છુટકારો નથી. ભગવાન રામને કહો તો પણ ભોગવવું પડ્યું, અને ભગવાન કૃષ્ણને પણ ભોગવવું પડ્યું. કર્મ તો કોઈને છોડતું નથી, પણ હવે કેવા કર્મ કરવા? કમસે કમ આજ સુધી ભલે જેવું કર્યું, પણ કાલથી તો એ પવિત્ર સમય શ્રાવણ મહિનો એ શરૂ થાય છે, અને એ મહિનો તો કમસે કમ મારે એ આ રીતે કરવું છે, મારા જીવનને ઉન્નત બનાવવું છે, મારા જીવનને ઊંચી સ્થિતિએ લઈ જવું છે. નહીં તો કેટલા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, પણ આમાં કંઈ સુધારો થયો? નક્કી કરો, મારા જીવનની અંદર કંઈ સુધારો થયો, પરિવર્તન આવ્યું? એ નથી આવ્યું એનું કારણ શું, અને આવ્યું તો એનું કારણ શું? એ કારણ શોધવું પડે. અને જ્યાં સુધી વિચાર ન કરવામાં આવે તો વગર વિચારે જે કરે તે પુની પાછળ પસ્તાય. કમસે કમ પરમાત્માની મહતી અનુકમતી આપણને સુંદર માનવ જન્મ મળ્યો છે, ને એમાં પણ એ સમય મળ્યો છે કે જેથી જદાભાઈ ગયા જેટલા બેઠા છે એ બધાના એ સુપુત્રો એ કમાણી યથાયોગ્ય પોતાની શક્તિ અનુસાર કરે છે, અને આપણે તો કંઈ કરતા નથી. તો કમસે કમ નથી કરતા તો કમસે કમ ભગવાનનો વેપાર તો ભજન રૂપી તો વેપાર થવો જોઈએ ને, અને ત્યારે જ આપણું એ જીવન એ ઉત્તમ બની શકે છે. તો પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિન સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાન નકરં પ્રસન્ન જ્ઞાન સ્વરૂપ નિજ બોધયોક્તં યોગીન્દ્ર મીડ્યં વવરોગ વૈદ્યં શ્રીમાન ગુરુનિ સદગુરુ દેવની સનાતન ધર્મની આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની તાપી મૈયાની જય. ઓમ નમઃ પતય હર હર મહાદેવ.